હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુનાથ રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. ઓકે, અને જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે સાપેક્ષ વેગ કમ્પ્લીટ કરી દીધો હતો અને એના પછી હવે આપણે આજે ઉદાહરણનો દાખલો જોવાના છીએ અને એના પછી સ્વાધ્યાયના અમુક દાખલા પણ જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. ઉદાહરણ નંબર 3.9 લાસ્ટ ઉદાહરણ છે ટેક્સ્ટ બુક પ્રમાણેનું. શું કહે છે કે ભાઈ, બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. એકબીજાને સમાંતર રેલવે ટ્રેક છે, એક ઉત્તર દિશામાં એક દક્ષિણ દિશામાં. ટ્રેન એ જે છે એ ઉત્તર તરફ જાય છે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, અને ટ્રેન બી છે એ દક્ષિણ દિશામાં જાય છે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. તો એની સાપેક્ષે બીનો વેગ, બીની સાપેક્ષે જમીનનો વેગ, અને ટ્રેન એની છત ઉપર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભી રહેલ વ્યક્તિની સાપેક્ષે શોધો. સમજાણું તમને? તો હવે આપણે એક કામ કરીએ, ખાલી સમજાય એટલા માટે આપણે આકૃતિ બનાવીએ છીએ, બાકી આમાં કઈ આકૃતિ બનાવવાની જરૂર ન હોય. આપણે દાખલા તરીકે આ જે દિશા છે એને ઉત્તર કહી દઈ, અને આ જે દિશા છે એની વિરુદ્ધમાં આ જે છે એ દક્ષિણ કહી દઈ. અને સાપેક્ષ વેગ છે એટલે કોઈ એક દિશાને આપણે ધન લઈ લઈએ, કોઈ એક દિશાને આપણે ઋણ લઈ લઈએ. તો ઉત્તર તરફની જે દિશા છે એને આપણે ધન લઈ લેશું આ તરફ, અને દક્ષિણ તરફની છે એને આપણે ઋણ લઈ લેશું. કારણ કે સાપેક્ષ વેગની વાત કરીએ છીએ ને, તો એક બાજુનું વેગ મેળવવું હોય તો એક બાજુનું ધન લેશું સ્થાનાંતર, અને બીજી બાજુનું ઋણ લેશું. ઓકે, આટલું સમજણ. ચાલો હવે ટ્રેન એ ઉત્તર તરફ ગતિ કરે છે અચળ વેગથી, એટલે ટ્રેન એનો વેગ લખી નાખીએ વી એ બરાબર કેટલું, તો કે 54 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. અને આપણે કેમાં ફેરવી નાખશું? એસઆઈ સિસ્ટમમાં, એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. ચાલો, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે તો 54 આ આપણે એકમ અને માપનમાં જોઈ ગયા છીએ. કિલોમીટર એટલે કેટલા થાય? તો કે 1000 મીટર થાય. અને છેદમાં કલાક છે, એટલે એક કલાક એટલે મારે સેકન્ડમાં ફેરવવાનું, તો એક કલાકમાં કેટલી મિનિટ? તો કે 60. એક મિનિટમાં કેટલી સેકન્ડ? તો કે 60. અથવા ડાયરેક્ટ 3600 કરો તો પણ વાંધો નથી, અથવા 60x60 કરી નાખો તો પણ ચાલે. તો આ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ. તો આ કેટલું થશે? જો આ બે 00 કેન્સલ થઈ ગયા બે બાજુથી. ઓકે, 90×54. ઓકે, પછી 3×2 6 અને 3×3 9 અને આ 2×5 10, તો 5×3 15 આવ્યું મીટર પ્રતિ સેકન્ડ. કઈ દિશામાં જાય છે VA? આ ઉત્તર તરફ છે. ઓકે, આ કઈ દિશામાં છે? ઉત્તર તરફ. તો ઉત્તર તરફ છે તો આપણે આ દિશાને આપણે કેવી માયની છે? ધન. તો અહીંયા પહેલેથી આપણે સંજ્ઞા શું લઈ લેશું? તો કે પ્લસ. ઓકે, હવે એના પછી તો કે ટ્રેન બી દક્ષિણ દિશામાં જાય છે, તો એને આપણે ટ્રેન બી એટલે VB, બી નો વેગ, ટ્રેન બી નો વેગ કેટલી ઝડપથી જાય છે? તો કે 90 કિલોમીટર પ્રતિ કલાક. 90 કિલોમીટર પ્રતિ કલાક. આ જ રીતે 90 કિલોમીટર એટલે 1000 મીટર, છેદમાં કલાક છે એટલે 60 મિનિટ અને 60 સેકન્ડ. કેમાં ફરી ગયું? તો કે મીટર પ્રતિ સેકન્ડમાં ફરી ગયું. ઓકે, બબે 0 પહેલા તો કેન્સલ કરી નાખીએ, 1 2 ગયા. હવે 3×2 6 અને 3×3 9 બરાબર ને. પછી આ થઈ જશે 10×3 30, 3×3 30 અને 3×2 6, તો 2×5 10 અહીંયા અને 2×5 10 અહીંયા. 55 કેટલા થઈ ગયા? 25 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. તમારી પાસે તો સાદું કેલ્ક્યુલેટર હોય એટલે એમાં તમે ફટાફટ કરી શકો. હવે આ 25 આવ્યા એ કેવા લેવાના? ધન કરવું ભૂલાય નહીં, ધ્યાન આપવાનું. કઈ દિશામાં છે? દક્ષિણ. તો આ થઈ જશે -25 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આટલું સમજાઈ ગયું. હવે આપણને પૂછ્યું છે પેલો પ્રશ્ન કે એની સાપેક્ષે બી નો વેગ શોધો. હવે પેલા એમને જેનો વેગ શોધવાનો હોય ને, તમને જો આમ ટ્રીક સમજાવતો જાઉં સાથે સાથે, આ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. બી નો વેગ શોધવાનો છે એટલે પેલા લખવાનું VB, જેની સાપેક્ષે હોય એ પાછળ લખી દેવાનું. જેનો વેગ શોધવાનો, બી નો ગોતવાનો છે તો બી પેલા લખવાનું, કોની સાપેક્ષે તો એ પાછળ લખી દેવાનું. તો આ થઈ ગયું VBA. હવે આના માટે સૂત્ર તો આપણને આવડે છે કે આગળ પાછળ હોય એટલે પેલું આગળ વાળું જે છે VB માઇનસ પાછળ વાળું છે એ, તો કે VA. તો VB માઇનસ VA થાય. શું થાય? VB માઇનસ VA. હવે VB કેટલા છે? જો VB માઇનસ 25 છે, માઇનસ 25 છે. આ માઇનસ આ કૌંસમાં લખવાનું. VA કેટલા છે? તો કે પ્લસ 15 છે. બરાબર, એકમ શું થઈ જશે? તો કે મીટર પ્રતિ સેકન્ડ થશે ને. તો માઇનસ 25 માઇનસ 15 કેટલા થાય? 20×31×40. તો જો માઇનસ 40 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. હવે માઇનસ સંજ્ઞા કોના માટે છે? માઇનસ સંજ્ઞા કોના માટે છે? તો કે માઇનસ સંજ્ઞા તો ભાઈ દક્ષિણ દિશા માટે છે. તો આ જવાબમાં જે આપણે એમ લખવું પડે
કઈ ટ્રેન નો વેગ પૂછ્યો છે? ટ્રેન બી, બરાબર, એટલે કે ટ્રેન બી ટ્રેન એ ની, ટ્રેન બી ટ્રેન એ ની સાપેક્ષે, બી નો વેગ હતો ને, તો ટ્રેન બી ટ્રેન એ ની સાપેક્ષે કઈ દિશામાં જાય છે? તો કે દક્ષિણ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સાપેક્ષ વેગથી, આ સાપેક્ષ વેગ જ ગયું હતું ને આપણે, જેટલા સાપેક્ષ વેગથી ગતિ કરે છે. ઓકે, કારણ કે માઇનસ આવ્યું એટલે જવાબ આપણને ખબર પડી ગઈ કઈ બાજુ જાય છે, દક્ષિણ દિશામાં જાય છે. ઓકે, પહેલો જવાબ આપણને મળી ગયો. હાલો, બીજું આપણને એમ કીધું છે કે બી ની સાપેક્ષે જમીન નો વેગ શોધો. બી ની સાપેક્ષે જમીન નો વેગ શોધો, કોનો ગોતવાનો છે? જમીન નો. જમીન એટલે ગ્રાઉન્ડ થાય ને, જમીન એટલે ગ્રાઉન્ડ લખાય, તો આપણે લખીએ ગ્રાઉન્ડ નો વેગ એટલે વી જી, પણ કોની સાપેક્ષે છે? તો બી ની સાપેક્ષે, તો વી જી બી થાય ને આવું. જી ફોર ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન, જી ફોર ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન. ઓકે, ચાલો, તો હવે આના માટે સૂત્ર શું લખાય? તો કે વીજી માઇનસ વીબી. હવે વીજી એટલે જમીન કોઈ દિવસ ગતિ કરતી હોય? સ્થિર જ હોય ને, ગતિ તો આપણે કરતા હોય ને જમીન ઉપર, જમીન તો સ્થિર જ હોય ને આપણી સાપેક્ષમાં. તો ગ્રાઉન્ડ નો વેગ ઘણા બધા દાખલામાં આવશે, તો ગ્રાઉન્ડ વેગ હંમેશા જમીન નો વેગ આપણે ગણશું તો એ કેટલો લઈ લઈશું? તો કે ઝીરો. માઇનસ બી નો વેગ કેટલો છે? તો કે વીબી. તો વીબી કેટલા છે? તો કે માઇનસ 25 છે. માઇનસ વીબી કર્યું ને, તો આ વીબી કેટલા થાય છે? તો કે માઇનસ 25 થાય છે ને, તો આ કૌંસમાં લખવાનું માઇનસ 25. તો હવે આ માઇનસ માઇનસ કેટલા થઈ ગયા? તો કે આ 25 થઈ ગયા. કેટલા? તો કે મીટર પ્રતિ સેકન્ડ. સમજણ, જવાબ કેવો આવ્યો? પ્લસ આવ્યો. જો જવાબ કેવો આવ્યો? પ્લસ. તો જમીન નો વેગ બી ની સાપેક્ષે છે, તો બી ખરેખર કઈ દિશામાં જાય છે? જો તમે જો બી છે એ દક્ષિણ દિશામાં જાય છે, તો બી માં જે બેઠેલો વ્યક્તિ હશે, આમાં તમે માનો કે તમે આ ટ્રેનમાં બેઠા હોય, તો તમે આમ નીચે જુઓ તો જમીન છે એ તમને આ તરફ જતી દેખાય ને. આમ જોજો, તમે આમાં બેઠા છો, ટ્રેન આમ જાય છે, તો જમીન તમને આમ ગતિ કરતી દેખાશે ને. તો જમીન છે એ કઈ દિશામાં ગતિ કરતી હોય? ઉત્તર દિશામાં ગતિ કરતી હશે એવું લાગતું હશે આપણને. બાકી જમીન નો ગતિ ખરેખર તો ટ્રેન જ ગતિ કરતી હોય, પણ આપણને એવું લાગશે કે જમીન છે એ ઉત્તર દિશામાં 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. કોની સાપેક્ષમાં? ટ્રેન બી ની સાપેક્ષમાં. ઓકે, તો આમાં એમ લખી શકાય કે ટ્રેન બી ની સાપેક્ષે જમીન, ટ્રેન બી ની સાપેક્ષે જમીન 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરતી જણાશે. બરાબર ને, 25 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરતી હશે એવું આપણને લાગશે. ક્લિયર છે આટલું? આ બે પ્રશ્નોના જવાબ મળી ગયા. હવે વાંદરાની વાત કરીએ. આ ખરેખર વાંદરો નથી, પિક્ચર ની અંદર નો આવે એક્ટર આવતો હોય ખબર, એમ ટ્રેન ઉપર ધડાધડી દોડતા હોય, એટલે એ ટેક્સ્ટ બુક વાળા છે ને એને વાંદરા તરીકે લીધેલા છે. એ હીરો હોય કે વિલન હોય રામ જાણે, પણ આવું કઈ વાંદરા ની ખબર પડે. ટ્રેન ઉપર આ જાતિ હોય ત્યારે ધોળાધોળી ન કરાય, પણ આપણે મૂવીમાં દેખાડે પછી એના લીધે પછી ઘણા બધા તમારા જેવા હોય ને કે હાલો આપણે દોડીએ, એવું ધ્યાન રાખવાનું, એવું નહીં કરવાનું ભાઈ. રામ નામ સત્ય થઈ જાય. વાંદરો છે આપણે, કઈ થોડા વાંદરા છે. હા, પણ પિક્ચરમાં દેખાડે છે હીરો આમ ટ્રેન ઉપર ચાલતી ટ્રેનમાં પાછો દોડતો હોય ને પછી ફાઇટિંગ આવે, ધડાધડી બોલાવે. હાલો, કઈ વાંધો નહીં. ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર. હવે ટ્રેન એની ગતિ, ટ્રેન આ છે ને એ એટલે ઉપરની ટ્રેન, ઉત્તર દિશાવાળી આ, હા આમ જાય છે. આ ટ્રેન બી છે એ આમ જાય છે. હવે વાંદરો કોની છત ઉપર છે? તો કે ટ્રેન એની છત ઉપર છે, એટલે વાંદરો અહીંયા છે, ધ્યાન આપજો. વાંદરો અહીંયા છે, પૂંછડી રાખવી પડે ને, નાનું હવે આ બોર્ડમાં થોડીક જગ્યા ઓછી છે, નકરનું વાંદરું મસ્ત બનાવત આપણે. આ વાંદરું છે, આ વાંદરું કઈ બાજુ જાય છે? જો ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ વિરુદ્ધ દિશામાં, એટલે વાંદરું આમ જાય છે, ધ્યાન આપજો. ટ્રેન પોતે આમ જાય છે, ટ્રેન પોતે કઈ બાજુ જાય છે? જમણી બાજુ જાય છે. વાંદરું પોતે ડાબી બાજુ જાય છે. તો પેલા તો આપણે શું કરવું પડે? તો કે વાંદરાનો વેગ ગોતવો પડે કોની સાપેક્ષે? ટ્રેન ની સાપેક્ષે, બરાબર. હવે પછી એવું થયે કે ભાઈ વાંદરાનો વેગ જમીન પર ઉભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. હવે અહીંયા કોક માણસ ઊભું હતું, બરાબર, અહીંયા એક માણસ ઊભો છે,
અહીંયા આપણે માણસ ઊભેલો દેખાડવો જોઈએ ને આપણે અહીં માણસ ઊભો છે બરાબર ઈ આ વાંદરાને જોવે છે કોને જોવે છે આ વાંદરાને તો તમને પૂછ્યું છે આ માણસ ને આ વાંદરો કેટલી ઝડપથી ગતિ કરતો દેખાશે ક્લિયર તો ધ્યાન રાખજો વાંદરા આ તમને આપ્યું છે ટ્રેન એની સાપેક્ષે તો પેલા આ શું છે એ સમજો ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તો વાંદરાનો વેગ ટ્રેન એની સાપેક્ષે છે ને તો પેલા એ મારે લખવું પડે વેલોસિટી ઓફ મંકી વાંદરો એટલે મંકી પણ કોની સાપેક્ષે એની સાપેક્ષે તો VMA થઈ જશે શું થઈ જશે VMA વાંદરાનો વેગ ટ્રેન એની સાપેક્ષે ઓકે વાંદરાનો વેગ ટ્રેન એની સાપેક્ષે છે ઓકે વેલ વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન એ આ તમને આપી દીધું છે 18 કિલોમીટર પ્રતિ કલાક આને પણ આપણે કેમાં ફેરવી નાખશું મીટર પ્રતિ સેકન્ડમાં એટલે 18 કિલોમીટર એટલે 1000 મીટર ના છેદમાં સેકન્ડ એટલે હવે ડાયરેક્ટ લખું છું 3600 ઓકે આ મીટર પ્રતિ સેકન્ડ આ બે મીંડા ગયા બે મીંડા ગયા 18 દુ 36 2 5 10 તો વાંદરો ગતિ કરે છે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વાંદરો કેટલી ઝડપથી ગતિ કરે છે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે પણ વાંદરો કઈ દિશામાં ગતિ કરે છે તો કે વાંદરો છે ને એ દક્ષિણ તરફ ગતિ કરે છે તો આ 5 મીટર પ્રતિ સેકન્ડ મારે ધન લેવા જોઈએ કે ઋણ કેવા લેવા જોઈએ 5 મીટર પ્રતિ સેકન્ડ મારે ધન લેવા જોઈએ કે ઋણ લેવા જોઈએ માઇનસ લેવા જોઈએ કેવા લેવા જોઈએ માઇનસ કારણ કે એ કઈ દિશામાં ગતિ કરે છે દક્ષિણ તરફ ગતિ કરે છે ઓકે તો આ વાંદરો એનો આ સાપેક્ષ વેગ છે ટ્રેન એની સાપેક્ષે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે ક્લિયર છે આટલું સમજાઈ ગયું તમને હવે જમીન ઉપર ઉભેલી વ્યક્તિની સાપેક્ષે શોધો વાંદરાનો વેગ જમીન ઉપર ઉભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો હવે વ્યક્તિ અહીંયા ઊભો છે એટલે આ વ્યક્તિ તો સ્થિર હશે બરાબર હવે ધ્યાનથી સમજો આ વ્યક્તિ સ્થિર હશે વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આમ જાય છે આ ટ્રેન પોતે કેટલી ઝડપથી જાય છે એ નંબરની ટ્રેન છે ને ઉપરની એ નંબરની ટ્રેન છે એ 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આમ જાય છે જમણી તરફ વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આમ જાય છે તો તમને ખબર જ પડી જાય કે આ વાંદરો છે એ ખરેખર આ વ્યક્તિને તો જમણી તરફ જતો જ દેખાશે હવે એક વસ્તુ તમે સમજો જો ટ્રેન આ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જતી હોત અને વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડથી આમ જતો હોત તો બેયના વેગ સરખા થાત અને વિરુદ્ધ દિશામાં તો આ વ્યક્તિને વાંદરો કેવો દેખાત સ્થિર દાખલા તરીકે ટ્રેડમિલ ઉપર કોઈ વ્યક્તિ દોડતું હોય જીમમાં તમને ખબર જ છે તો એ આપણે આમ જોઈએ તો એ તો સ્થિર જ દેખાય ને પણ ખરેખર એ વ્યક્તિ દોડતો હોય સમજાય તમને તો પણ અહીંયા એવું નથી અહીંયા વાંદરાનો વેગ ઓછો છે ટ્રેનની સાપેક્ષમાં એટલે ટ્રેનની દિશામાં ઈ આ વ્યક્તિને એમના મોઢે જવાબ તમને ખબર પડી જાય આ 15 એમાંથી 5 કાઢ નાખીએ તો આ વ્યક્તિના વાંદરો 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરતો દેખાય કેટલી ઝડપથી દેખાય 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરતો દેખાશે ક્લિયર છે આટલી વસ્તુ તો હવે આપણે ગોતવાનું છે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ધીસ પર્સન આ જમીન ઉપર ઉભેલી વ્યક્તિની સાપેક્ષમાં છે ને તો એને એમ લખાય વેલોસિટી ઓફ મંકી ઓકે વેલોસિટી ઓફ મંકી મારે જોઈએ છે તો એ કઈ રીતે મળશે વેલોસિટી ઓફ મંકી વાંદરાનો વેગ કઈ રીતે મળશે તો કે મારે શું કરવાનું તો કે ટ્રેનનો વેગ મારે લેવાનો છે કોની સાપેક્ષમાં ટ્રેન એની સાપેક્ષમાં હતું ને તો આ ટ્રેનનો વેગ મારે લેવાનો છે તો એ આમ લખાય કે ટ્રેનનો વેગ VA ઓકે એ કઈ દિશામાં છે તો કે ઉત્તર દિશામાં છે ઓકે પ્લસ અહીંયા લખાય વેલોસિટી ઓફ MA આમ લખાય ઓકે અથવા તમને એક કામ કરો આપણી પાસે આ વેલોસિટી ઓફ MA તો છે જ ને તો એ જ સૂત્ર પહેલા આપણે મૂકી દેજો એમ અને એનું તો છે જ આપણી પાસે તો શું કામ આવે માથાકૂટ કરવી હે તો આમ જો VMA આપણને ખબર VM માઇનસ શું થાય તો કે VA મારે મંકીનો વેગ જોઈએ છે તો વેલોસિટી ઓફ મંકી ઇઝ ઇક્વલ ટુ VMA પ્લસ VA થઈ ગયું ઓકે બાકી કોમન સેન્સ થી પહેલા જોઈ લેવાનું એટલે તમને સરવાળા બાદબાકીમાં કાંઈ ભૂલ ન રહે સમજાય છે તો VMA એટલે આ માઇનસ 5 છે અને પ્લસ VA VA કેટલા છે તો કે 15 છે તો 15 માઇનસ 5 એટલે કેટલા થઈ ગયા તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ તો અહીંયા તમારે જવાબમાં એમ લખવાનું કે વ્યક્તિની સાપેક્ષે વાંદરો 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરતો જણાશે ઓકે હવે અહીંયા હું એનો જવાબ અહીંયા લખું છું શબ્દોમાં કે
વ્યક્તિ ની સાપેક્ષે તમારા ડિટેલ માં જ લખવાનું, કઈ બાકી નહીં લખવાનું. વ્યક્તિ ની સાપેક્ષે વાંદરો, વ્યક્તિ ની સાપેક્ષે વાંદરો ઉત્તર દિશામાં, ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરતો જણાશે. વાર્તા પૂરી. ઓકે, આ હતો ઉદાહરણ નંબર 3.9. ક્લિયર છે? તો નોટ ડાઉન કરી લ્યો તમારી બુકમાં, વિડીયો પોઝ કરીને. અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયના દાખલાઓ. ચાલો વિડીયો પોઝ કરીને લખી લેજો, હું જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયના દાખલાઓ. તો તમને એક નમ્ર વિનંતી છે કે તમારી ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો, કારણ કે રકમ ઘણા બધા દાખલાની બહુ લાંબી હોય છે, તો રકમ લખવામાં હું ટાઈમ વેસ્ટ કરતો નથી. તમે ટેક્સ્ટ બુક સાથે રાખો અને આપણે ફટાફટ જવાબ જોતા જઈએ. બરાબર, હું રાખું ને તમે રાખો. ચાલો, પેલું આપણને એમ કીધું છે 3.1, નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્ર ને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? તો બિંદુવત પદાર્થ માટેની શરત પહેલા આપણે યાદ કરી લઈએ. મેં તમને સમજાવેલું છે થિયરીમાં કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે એને બિંદુવત ક્રિયા ક્યારે ગણી શકાય? કે જ્યારે બે પદાર્થ વચ્ચેનું બે સ્થાન હોય, એ અંતર ખૂબ મોટું હોય અને પદાર્થના પરિમાણ એટલે કે એની ત્રિજ્યા, એની લંબાઈ, એની પહોળાઈ, એને પરિમાણ કહેવાય, એ ખૂબ જ સૂક્ષ્મ હોય, અંતર ખૂબ મોટું હોય અને પદાર્થના પરિમાણો ખૂબ જ નાના હોય, ત્યારે તે પદાર્થને બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય. ઓકે, હવે ફટાફટ બધા પ્રશ્નના જવાબ જોતા જઈએ આપણે. કે પહેલો પ્રશ્ન એમ કીધો છે કે બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, બે સ્ટેશનની વચ્ચે ઝટકો માર્યા વગર જે ટ્રેન ગતિ કરતી હોય, તો આ ટ્રેનને શું બિંદુવત પદાર્થ ગણી શકાય? તો તમે એક વસ્તુ વિચારો, ટ્રેન ખરેખર ખૂબ લાંબી હોય તો આપણને એમ થાય બિંદુવત ગણાતી હશે કે નહીં. પણ તમે જ્યારે બે સ્ટેશનની ગણતરી કરો કે ટ્રેન છે એક સ્ટેશનમાંથી નીકળીને બીજા સ્ટેશનમાં ગઈ, તો આ સ્ટેશન વચ્ચેનું જે અંતર છે એ બહુ મોટું હશે. કોની સરખામણીમાં? તો કે ટ્રેનના પરિમાણની સરખામણીમાં. તો પેલા પ્રશ્નનો જવાબ આવશે કે ટ્રેનને બિંદુવત પદાર્થ ગણી શકાય. પેલો છે ને એ, બરાબર? તો કે હા, ટ્રેનને બિંદુવત તમે ગણી શકો છો. ઓકે, તો ટ્રેનને બિંદુવત પદાર્થ ગણી શકાય. શું કામ? કારણ કે બે સ્ટેશન વચ્ચેના અંતરની સાપેક્ષે ટ્રેનનું પરિમાણ ખૂબ જ નાનું છે, એટલા માટે. અને ઝટકો માર્યા વગર જાય છે સીધે સીધી સટાક દેરાની, બરાબર? તો ગણી જ શકે ને. પછી બીજું, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો કોઈ વાંદરો. હવે આ ટેક્સ્ટ બુક વાળાને ખબર નહીં વાંદરા પ્રત્યે ખૂબ લગાવ છે. ઓકે, આગળના દાખલામાં એ વાંદરો, હવે પાછો વાંદરો, વાંધો નહીં, કઈ વાંધો નહીં, હોય લગાવો, આપણે શું કરી શકીએ? તો તમે જો કે કોઈ સાયકલ હલાવતો હોય વ્યક્તિ, અને ઈ સાયકલ પાછો વર્તુળ માર્ગે હલાવે છે. હવે તમે એકદમ શાર્પ ટર્ન લ્યો ને વર્તુળ માર્ગે, તો પડી જવાય. તમે બધા અનુભવ કર્યો હશે કે આમ સાયકલ હલાવતા હલાવતા આમ ફૂલ ટર્ન લઈ લીધું, પડી જવાય. એટલે એ વર્તુળ માર્ગ છે ને એ ખૂબ જ મોટો હશે. તમે સમજો કે વાંદરાને લઈને ફરતો હશે ચકેડી, તો એ વાંદરાને લઈને જયારે સાયકલ આમ તમારે, તો આમ આરામથી તમે વર્તુળ માર્ગ પસંદ કરો ને તો વર્તુળ માર્ગ મોટો થાય. સાયકલ હલાવવાનો દાખલા તરીકે અહીંયા ઉભો છે, તો સાહેબ અહીંયાથી પાછો અહીંયા પહોંચે ત્યાં સુધીમાં આ વર્તુળનો પરિઘ ખૂબ જ મોટો થઈ જાય ને આની ત્રિજ્યા થઈ જાય. સમજાય તમને? તો આ વર્તુળ માર્ગ છે એ સાયકલનું પરિમાણ, એ સાયકલ ચલાવવા વાળા વ્યક્તિનું પરિમાણ ને એના માથા ઉપર બેઠેલો વાંદરો, બધાની સાપેક્ષમાં આ રસ્તો ખૂબ જ મોટો છે. એટલા માટે બીજા પ્રશ્નમાં પણ એ વાંદરાને તમે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકો છો. તો બીજામાં શું આવશે? તો કે બિંદુવત ગણી શકાય, એટલું જ લખું છું. બરાબર, આ જ્ઞાન આધારિત કહેવાય, બિંદુવત ગણી શકાય આ પ્રશ્ન એમ. આપણે જ્ઞાન આધારિત પ્રશ્ન કહેવાય, ખાલી થોડુંક આપણે વિચારવાનું હોય એટલે આપણને જવાબ મળી જાય ફટાક દેરાનો. ચાલો, હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, જોજો. બરાબર, કે જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. જમીન ઉપર અથડાઈને સ્પિન થતો, તમે ક્રિકેટ મેચ તો જોતા જો, એમાં સ્પિનર આવે, તો હવે પીચ જેને કહેવાય કે આગળના સ્ટંપડા અને પાછળના સ્ટંપડા વચ્ચેનું અંતર હોય, એમાં દડો જે છે
એ પાછો સ્પિન કરે છે શું કરે છે સ્પિન એટલે એનો ગતિપથ સુરેખ નથી પહેલી વસ્તુ એ સ્પિન થશે એટલે જમીનમાં ભટકાશે ત્યાંથી વાકો વળશે તો આ સ્પિન થયેલો દડો છે એક તો અંતર ખૂબ નાનું હોય અને દડોય નાનો છે પણ દડો આમથી આમ ગતિ કરે છે તો હવે એ ભટકાવાનો સ્ટમ્પ આવે તો એને તમે જો બિંદુવત પદાર્થ ગણો તો ઘણી વખત એવું બને કે તમે બિંદુ ધારો ને એનું સેન્ટર દાખલા તરીકે સ્પિન થયેલો દડો આમ જતો હશે તો દાખલા તરીકે અહીંયા સ્ટમ્પ છે એવું વિચારો આ ત્રણ સ્ટમ્પ છે બરાબર હવે એક દડો સ્પિન અહીંયાથી સ્પિન કરી આ બાજુ અને આ દિશામાં ગતિ કરે છે હવે આનું કેન્દ્ર અહીંયા આપણે ધારીએ ને આપણે તો આ કેન્દ્ર છે દાખલા તરીકે અહીંયાથી કેન્દ્ર પસાર થાય તો સ્ટમ્પ ન પડે પણ આખો દડો અહીંયાથી પસાર થાય તો આ સ્ટમ્પ પાડી દે એટલું ખબર પડી તમને કે ના ખબર પડી બરાબર ને સ્પિન થશે એટલે અહીંયાથી વળાંક લઈને આમ જશે પછી એ સ્ટમ્પ ને પાડી શકે પણ કેન્દ્ર ન પાડી શકે પણ આખો દડો પાડી શકે તો આ દડાનું પરિમાણ છે સ્પિન થતા દડાનું પરિમાણ એ બિંદુવત ગણી શકાય નહીં તો સીમા હું ખાલી લખું છું ના ન ગણી શકાય કારણ કે સ્પિન થયેલો દડો છે ઓકે તો એના પછી છે ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર તમે પ્રયોગશાળાની અંદર બીકર જોયેલું હશે અને ટેબલની કિનારી હોય ટેબલ આવડું હોય ટેબલ કેવડું હોય તમને ખબર જ છે ટેબલ કેવડું હોય અને બીકર એ મોટું જ હોય પ્રમાણમાં હવે એ પડી જાય તો એ બીકરના બધે બધા આખું જે એનું પરિમાણ છે બીકરની જે કઈ પણ ત્રિજ્યા હોય એનું પછી જે લંબાઈ હોય એ તો એ ઊંચાઈની સાપેક્ષમાં એટલું બધું નાનું નથી તો એને પણ ગણી શકાય નહીં તો એનો જવાબ પણ શું આવશે ડી નો પણ આવશે ના તો પેલા બે ના હા બાકી બે ના ના ક્લિયર છે પેલા બે ના જવાબ શું આવશે તો કે હા બીજા બે ના આવશે ના તો ચાલો હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાયનો 3.2 નંબરનો દાખલો ચાલો 3.2 પેલા લખી નાખીએ આપણે 3.2 શું કહેવા માંગે છે પછી જોઈએ અહીંયા લખી નાખીએ 3.2 ચાલો હવે 3.2 માં રકમ વાંચું છું જોતા જોજો તમે તમને એમ આપ્યું છે કે બે બાળકો એ અને બી તેમની શાળા કેપિટલ ઓ થી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ તરફ પી અને ક્યુ પરત ફરી રહ્યા છે જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 3.19 માં દર્શાવેલો છે તો નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો હવે મારે આલેખ દોરવો પડશે તો જ આપણે નોંધ પસંદ કરી શકે આલેખ આપણે બનાવીએ છીએ હું અહીંયા આલેખ બનાવી નાખું છું ચાલો આલેખ બનાવીએ આલેખ કઈક આ રીતનો છે ધારો કે આ જે છે ઈ એક્સ અક્ષ છે સોરી એક્સ સ્થાનાંતર થાય છે ના સમય છે એકમ છે આપણે લેવો હોય લઈ શકાય એવું આમાં કઈ કીધું નથી પછી આમાં જો કલર બદલાયો છે આપણી પાસે રેડ માર્કર છે આપણે બદલાવી નાખી બરાબર એટલે તમને વધારે મજા આવે જો દાખલા તરીકે એ છે ને એ અહીંથી આમ સીધે સીધી ખચ્ચ દેરાને નીકળી જાય છે ઓકે પછી બી જે રહ્યું ને બી એ અહીંયા થોડોક મોડો નીકળે અહીંયાથી નીકળે છે આમ બરાબર આ રીતે નીકળે છે ચાલો આટલું રાખી આ રીતે ઓકે પછી આપણે હું ગ્રાફ આને થોડોક લંબ કરી દઉં હાલ આ એક્સ પછી આ કોનો ગ્રાફ છે તો કે એનો ઓકે આ આ બી નો ગ્રાફ છે આ રેડ પેનથી કહ્યું છે તો આપણે રેડમાં લખીએ હાલ આ એ છે બરાબર આ બી છે પછી બે ના ઘર ક્યાં આવ્યા છે તો કે અહીંયા એક જગ્યા છે પી અહીંયા એક જગ્યા છે ક્યુ હાલો હવે આપણે ગ્રાફને સમજતા જઈએ અને જોતા જઈએ જોજો બરાબર બે બાળકો એ અને બી તેમની શાળા ઓ થી શાળા ઓ ક્યાં હતી ઓ જો અહીંયા સેન્ટરમાં છે અહીંયાથી નીકળે છે આ શાળા છે ઓકે શાળા ઓ થી ફરીથી આપણે રીડ કરીએ છીએ અનુક્રમે તેમના ઘર પી અને ક્યુ પરત ફરી રહ્યા છે એકનું ઘર અનુક્રમે એટલે એનું ઘર છે પી છે આ યાદ રાખજો એનું ઘર પી અને બી નું ઘર અનુક્રમે લખે ને એટલે વારા ફરતી લેવાનું ઓકે પેલા એ અને બે આપ્યા છે તો એનું ઘર પી થઈ અને બી નું ઘર છે ક્યુ થઈ તો આ એનું ઘર છે પી છે બી નું ઘર છે ક્યુ છે હાલો જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં આપ્યો છે નીચેલા કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો પેલું તમને એમ કીધું છે બી ઓબ્લિક એ અથવા એ ઓબ્લિક બી કરતા શાળાની નજીક રહે છે ઓકે એ આપણે અહીંયા લખતા જઈએ અને જવાબ આપણને ખબર પડતો જાય અહીં બી ઓબ્લિક એ અથવા તો એ ઓબ્લિક બી ઓકે કરતા શાળાની નજીક રહે છે
करता शाळानी नजीक रहे छे। હવે એ ની સાપેક્ષે બી શાળાની નજીક રહે છે, બી ની સાપેક્ષે એ શાળાની નજીક રહે છે। ગ્રાફ ઉપરથી સીધે સીધી જ આપણને ખબર પડી જાય કે અહીંયાથી ઓછામાં ઓછું અંતર કેનું છે, તો કે P બિંદુનું અંતર છે। વધારે અંતર કોનું છે, તો કે Q બિંદુ છે, એ વધારે મોટું અંતર છે। હવે Q અંતર મોટું છે, Q કોનું ઘર છે, તો કે B નું। એ P કોનું ઘર છે, તો કે A નું। તો કે એ શાળાની વધારે નજીક રહે છે ને, જેનું ઘર નજીક હોય એ જ નજીક રહેતો હોય ને, આ શાળા છે તો શાળાની નજીક P બિંદુ છે, તો એ શાળાની નજીક રહે છે। આનો જવાબ શું આવશે? એ શાળાની નજીક રહે છે અને બી દૂર રહે છે। ચાલો, તો પહેલો પ્રશ્ન તો સાવ સિમ્પલ પપ્પુ જેવો। હવે બીજું, બી ઓબ્લિક એ અને એ ઓબ્લિક બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે। બીજું આપણને એમ કીધું છે, એ અહીંયા લખી નાખું કે ભાઈ બી ઓબ્લિક એ અથવા તો એ ઓબ્લિક બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે। શાળાએથી વહેલો પણ નીકળે, તો કે જુઓ સમયમાં જે પેલો નીકળે, આ સમય ઝીરો થી શરૂ થાય છે, અહીંયા દાખલા તરીકે T1 સમય આવી ગયો છે, તો એ છે એ જો અહીંયા ઝીરો થી શરૂ થઈ ગયો ભાઈ, નીકળી ગયો, આ હજી શાળાએ ને શાળાએ છે, દોસ્ત તારે વાતો કરે છે, આને બેલ પડ્યો એટલે સીધો ભાગ્યો, અને આ બી ભાઈ છે હજી ઉભો છે। જો આમ જુઓ ઝીરો છે, સમય વધતો ગયો ને, એટલે પેલા નીકળી કોણ ગયું? તો કે એ। તો એ છે એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે। આનો જવાબ શું આવે? એ છે એ બી કરતા, બરાબર, પછી બાકી તમારે ગોઠવી લેવાનું, આ એનો જવાબ આવી ગયો। ક્લિયર? કારણ કે એ વહેલી શરૂઆત કરે છે ને, દેખાય છે ગ્રાફ ઉપરથી। પછી આપણને એમ પૂછ્યું છે ત્રીજું, કે બી ઓબ્લિક એ અથવા એ ઓબ્લિક બી કરતા ઝડપથી ચાલે છે। બી ઓબ્લિક એ કોમા એ ઓબ્લિક બી કરતા ઝડપથી ચાલે છે। કોણ ઝડપથી ચાલે છે? ઝડપથી કોણ આવે કેમ ખબર પડે? તો કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વધારે હશે। પેલા તો એક વસ્તુ સમજો, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? તો કે વેગ આપે। સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? તો કે વેગ આપે। તો કે વેગ કોનો વધારે હોય? વેગ કોનો વધારે હોય? તો કે જેનો ઢાળ તીક્ષ્ણ હોય એનો વેગ વધારે હોય। કોનો ઢાળ વધારે છે? તો કે બી નો। તો કે આ ઢાળ વધારે છે, એનો ઢાળ ઓછો છે, તો બી નો વેગ વધારે છે। નીકળો તો મોડો, જો આ તીક્ષ્ણ છે ને આમ સીધું, અને આ આમ ત્રાસુ છે, એટલે અહીંયા આગળનો ખૂણો હશે ખૂણો, એના કરતા આ ખૂણો કેવો થશે? મોટો। ઢાળ એટલે ટેન થીટા કહેવાય, તો આ થીટા મોટો થાય ને, આ થીટા કેવો થાય? નાનો। એટલે અથવા તમે એમ જોઈ શકો કે આ ઢાળ વધારે છે એનો મતલબ એમ કે આટલા સમયમાં આટલું અંતર કાપેલું હશે, તો ઓછા સમયમાં વધારે અંતર, એટલે બી નો વેગ કેવો છે? તો કે વધારે। તો કોણ ઝડપથી ચાલે છે? તો કે બી એ કરતા, બી એ કરતા, બાકી ગોઠવી લેજો, બરાબર છે, બી છે એ ઝડપથી ચાલે છે, ઓકે, ઢાળ વધારે છે એટલા માટે। ચાલો એના પછી શું પૂછ્યું છે ડી માં, એ અને બી એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે છે। હવે ઘરે પહોંચે છે એ આપણે જોવાનું છે, એક જ સમયે પહોંચે છે કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે એ આપણને હજી ખબર પડી નથી, એક સમયે પહોંચશે કે જુદા જુદા, ઓકે। હવે એક મિનિટ, ગ્રાફમાં આપણે પાછું જોઈ લો, અમારે કઈને ડ્રો કરવામાં ભૂલ તો નથી કરી ને? હા બરાબર છે, રેડી હા, એક જ સમયે ઘરે પહોંચશે કે જુદા જુદા સમયે ઘરે પહોંચશે એવું આપણને કીધું છે, ક્લિયર? પેલા પ્રશ્ન પાછો એ લખી નાખો, ડી માં શું કહે છે? ડી એ અને બી એક જ, એ અને બી શું કહે છે? એક જ પછી અથવા તો જુદા જુદા સમયે ઘરે પહોંચે, એક જ સમયે પહોંચે, જુદા જુદા સમયે પહોંચે છે, એક જ સમયે પહોંચે છે કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે। હવે દાખલા તરીકે ઘરે પહોંચવું છે, બરાબર, ઘરે પહોંચવું હોય તો મારે આ અહીંયાથી વ્યક્તિ નીકળો હોય, એને મારે ઘરે પહોંચાડવો છે, તો મારે ઘરે પહોંચાડવા માટે ગ્રાફમાં ક્યાં પહોંચવું પડે?
તો કે આ જગ્યાએ પહોંચવું પડે ગ્રાફમાં. ઓકે, તો હવે મેં થોડુંક શું કર્યું છે, થોડુંક આ ઉપર દોર નાખ્યું છે, બાકી તમારે ઘરે પહોંચવા માટે શું કરવું પડે, તો કે અહીંયાથી એક સીધી રેખા ડ્રો કરવાની થાય, પી અને ક્યુ. થોડાક નીચે જ લઈ લો ઓલરેડી, ચાલો એટલે વધારે તમને આઈડિયા આવશે. અહીંયા પી છે અને અહીંયા દાખલા તરીકે અહીંયા જે છે એ ક્યુ છે. આ પી નું ઘર છે, ટેક્સ્ટ બુક પ્રમાણે જોજો, આ પી નું ઘર છે, આ ક્યુ નું ઘર છે. મારે ઘરે પહોંચવું છે, મારે નહીં એટલે આ બે ને એમ એ અને બી ને ઘરે પહોંચવું છે. અહીંયાથી હાલતા હાલતા પહોંચવાની ચાલુ કર્યું અને અહીંયા આગળ તમે જોશો, અહીંયાથી તમે એક સીધી રેખા બનાવો ને આમ, તો એક જ સમયે એ અહીંયા પહોંચે છે અને એ જ સમયે બી અહીંયા પહોંચે છે. તો જે સમયે એ અહીંયા પહોંચે છે તો એ જગ્યાએ એનું ઘર આવેલું છે, અને બી જયારે અહીંયા પહોંચે છે ત્યારે એનું ઘર છે એ અહીંયા આવી ગયું છે. બી નું ઘર એક જ સમયે આવી ગયું. જો એનો સમય એ અહીંયાથી ગતિ કરવાનું શરૂ કરી ને, તો આટલો સમય પસાર થયો, દાખલા તરીકે 10 મિનિટ થઈ, તો 10 મિનિટ પછી એ ક્યાં હશે, તો કે પી પાસે. 10 મિનિટ પછી બી ક્યાં હશે, તો કે ક્યુ પાસે. આ રીતનો ગ્રાફ છે ટેક્સ્ટ બુક પ્રમાણે, બરાબર. મેં આ થોડુંક ઉપર નીચે કર્યું હતું, તો આ રીતે છે. તો બે એક જ સમયે ઘરે પહોંચે છે કહી શકાય કે નહીં? જો આ કારણ કે અહીંથી સીધી રેખા ડ્રો કરો એટલે એક જ સમય આવ્યો, તો આ એનું સ્થાન ક્યાં આવ્યું, તો કે અહીંયા. બી નું સ્થાન ક્યાં આવ્યું, તો કે અહીંયા. તો કે આમાં એ બી સી ડી, હા, તો આનો જવાબ આવશે એક જ સમયે. કેટલા સમયે? એક જ સમયે ઘરે પહોંચે છે, એક જ સમયે ઘરે પહોંચે છે. પછી ઈ આપણને પૂછ્યું છે, શું ઈ પૂછ્યું છે, કે એ ઓબ્લિક બી રસ્તા પર અથવા બી ઓબ્લિક એ થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. એ ઓબ્લિક બી રસ્તા પર બી ઓબ્લિક એ થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. હવે એ લખતો નથી, લાંબુ છે એટલે એને આપણે સમજી લઈએ. કે જો પેલા કોણ નીકળી ગયું હતું, એ, પછી કોણ નીકળ્યું, તો કે બી. વેગ કોનો વધારે છે, તો કે બી નો. તો બી એને ઓવરટેક કરી શકે, તો કે કરી શકે ને. પણ આમાં ગ્રાફ જોઈને ખબર પડે ઓવરટેક કરે છે કે નહીં, તો કે આ ખબર પડે ને. કેવી રીતે ખબર પડે, તો કે જો આ બી ને હું અહીંયા લખી નાખું, આ જગ્યાએ જો બે ગ્રાફ છે એ એકબીજાને છેદે છે, તો એનો મતલબ એમ કે આ જે સમય છે પર્ટિક્યુલર ટી સમય, તો આ સમયે બી જે છે ને એ એને ઓવરટેક કરશે. કોને ઓવરટેક કરશે? બી જે છે એને ઓવરટેક કરશે. પછી ક્યાંય એકબીજાને છેદતા નથી, તો બી વ્યક્તિ એ વ્યક્તિને આ સમયે એક વખત ઓવરટેક કરે છે, પછી ગ્રાફમાં આગળ ક્યાંય એકબીજાને છેદતા નથી, એટલે આગળ ક્યાંય એકબીજાને ઓવરટેક કરતા નથી. ખ્યાલ આવી ગયો? તો આ બધા જવાબ મેં હું જે બોલ્યો છું એ તમારી લેંગ્વેજમાં લખી નાખો. અને હવે જોઈએ છીએ આના પછીના સ્વાધ્યાયના દાખલાઓ. ચાલો વિડીયો પોઝ કરીને લખી લેજો, હું જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો. શું કહે છે? કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. સીધી, તો સુરેશ પથ પર ગતિ, જ્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી એટલે કે અંતર અથવા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. સીધી રેખા ઉપર છે એટલે અંતર વિરુદ્ધ સમય આપણે કહી દઈએ. ઓકે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરવાનો છે. ચલો શરૂ કરશું. તો આપણે જે ડેટા આપ્યો છે એ લખી નાખીએ કે કયા સમયે ઘરેથી નીકળે છે, તો કે T1 સમયે ઘરેથી નીકળે છે, સવારનો 9 વાગ્યા છે, તો 9 AM લખાય, 9 વાગે નીકળે છે. પછી પોતાના ઘરેથી કેટલા દૂર અંતર કેટલું આપેલું છે, તો કે કુલ અંતર છે એ x આપ્યું છે આપણને, 2.5 કિલોમીટર આપ્યું છે, 2.5 કિલોમીટર આપ્યું છે. પછી આ સાંજના 5 વાગ્યા સુધી રહે છે, એટલે T2 સમય છે એ બરાબર દાખલા તરીકે 5 જે છે એ PM આવશે, 5 વાગ્યા સુધી રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. ઓકે ઓકે, એક વસ્તુ રહી ગઈ, આ જાય છે ત્યારની ગતિ, અહીંયાથી 2.5 કિલોમીટર જાય છે ત્યારની જે ગતિ છે તો એને વેગ V1 કહી દઈ. કેટલા વેગથી ગતિ કરે છે? તો કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. અને પાછી રિટર્નમાં આવ્યા મેડમ, પાછા આવ્યા ત્યારે કેટલી ઝડપથી આવ્યા? તો કે રિટર્નમાં પાછા આવ્યા V2 ઘરે જ આવ્યા, તો એ કેટલી ઝડપથી આવ્યા? તો કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવ્યા, બરાબર. ઓકે, આટલી ઝડપથી પાછા આવ્યા. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આપણે દોરવો પડશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો,
એક્સ વિરુદ્ધ ટી નો આલેખ દોરવાનો છે. કોનો દોરવાનો છે? એક્સ વિરુદ્ધ ટી નો આલેખ દોરવાનો છે. તો સૌથી પહેલા આપણે આ 80 કિલોમીટર છે, 9 વાગે શરૂ કરે છે, તો અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગશે એ મારે ગોતવો પડે ને. તો આ ટી વન છે એને પ્રારંભિક સમય આપણે કહી દઈ. અને તમે ધ્યાન આપજો, ધ્યાનથી સમજજો. દાખલા તરીકે પેલા આપણે આલેખ ડ્રો કરવાનું શરૂ કરીએ અને સાથે સાથે આનું જોતા જશું. આપણે આવો આલેખ દોરવાનો છે એક્સ વિરુદ્ધ ટી નો, એટલે કે અહીંયા આગળ સમય લેવાનો છે, સ્કેલમાં આપણે લેવાનું છે. એટલે સ્કેલમાં કઈ રીતે લેવું એ પણ હું તમને સમજાવું. આ એક્સ છે એ કિલોમીટરમાં છે, અંતર કિલોમીટરમાં છે ને, અને આ સમય છે એ કેમાં આપ્યો છે? કલાકમાં આપ્યો છે. તો આ કલાકમાં લેશું. આલેખ દોરવાનો છે એટલે બાકી આપણે દાખલો ગણતા હોય તો ફેરવવું પડે મીટર પ્રતિ સેકન્ડમાં, કલાક કિલોમીટર પ્રતિ કલાકમાં છે. હવે તમે ધ્યાન આપો કે સવારે 9 વાગે શરૂ કરી અને સાંજના 5 વાગે નીકળે છે, અને 5 વાગે આટલી ઝડપથી નીકળે છે. એટલે આપણે 9 થી 5 નો ટાઈમ તો જોશે જ, પછી આના પછી જે અહીંયા પહોંચવાનો સમય લાગ્યો એ જોશે. તો સમયને હું અહીંયા જો 0 થી ચાલુ કરું, 0, 1, 2, 3, 4, તો બહુ લાંબુ થઈ જાય. 9 વાગ્યાનો ટાઈમ છે તો અહીંયા આપણે સમય માટે સીધે સીધું છે ને 9 વાગ્યાનો ટાઈમ લઈ લઈએ. કેટલા વાગ્યાનો? તો કે 9 AM લઈ લઈએ. કેટલા લઈ લઈએ? 9 AM. પછી અહીંયા 10 લઈ લઈએ, પછી 11 લઈ લઈએ, પછી 12, પછી 13 નો આવ્યો, બપોર થઈ ગયો. પછી આ 1 આ આવે, હવે ટાઈમ આવશે એ PM માં આવશે, બરાબર. 2, 3, 4, 5 અને અહીંયા 6 સુધી લઈ લઈએ. રેડી? તો આ રીતે આપણે લઈ લીધું. તો સ્કેલ માપમાં કયા અક્ષ ઉપર લીધું છે? તો અહીંયા આપણે લખવું પડે કે સ્કેલ માપ, સ્કેલ માપ તમે પસંદ કર્યું તો કે એક્સ અક્ષ ઉપર શું પસંદ કર્યું? તો કે એક્સ અક્ષ ઉપર આપણે શું પસંદ કર્યું છે કે આ 1 સેન્ટીમીટર અંતર લેશું ને આપણે સ્કેલ માપમાં, આ 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક લઈ લેશું, બરાબર ને. 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક તમારે લેવાની. ઓકે, હવે વાય અક્ષ ઉપર આ કિલોમીટર તો વધી જ છે. જો ઘર સિવાય કઈ સ્થાનાંતર તો કરવાનું છે ને બેન, જાશે તો ઘરેથી ઓફિસે જવાનું, ઓફિસેથી પાછા ઘરે આવવાનું. તો આ સ્થાનાંતર માટે કિલોમીટર છે એમાં તમે નાનો નાનો ગેપ લઈ શકાય. આપણે દાખલા તરીકે 0.5 કિલોમીટર, પછી અહીંયા 1 કિલોમીટર થયું, પછી અહીંયા 1.5 કિલોમીટર થયું, પછી અહીંયા 2 કિલોમીટર થયું, પછી અહીંયા 2.5 થયું, ફાઇનલી અહીંયા 3 કિલોમીટર થયું. અને થોડુંક સાઈડમાં લખી નાખું, આ એક્સ કિલોમીટરમાં આ કેટલા થઈ ગયા? તો કે 3, બરાબર. આપણે અહીંયા સુધીની જરૂર પડવાની છે. હવે જોજો, પેલા તો બેને અહીંયાથી 9 વાગે શરૂ કર્યું, આટલી ઝડપથી શરૂ કર્યું, તો કેટલા વાગે ઓફિસે પહોંચશે? તો અંતર અને સમય આપ્યો છે, વેગ આપ્યો છે, બરાબર. તો સમય મને કેટલો સમય લાગશે એ મારે ગોતવાનું છે. આ અંતર આટલું છે, તો વેગ V1 ઉપરથી આપણે સમય ગોતવો હોય તો વેગ V1 બરાબર આ અંતરના છેદમાં સમય, એટલે હું પહોંચવા માટેનો સમય કહું છું ટી. અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો સમય ટી લઈ લઈએ આપણે. તો મારે સમય જોઈએ છે, તો સમયને કરતા બનાવીએ તો ટી બરાબર શું થઈ જાય? એક્સ ના છેદમાં V1. હવે કેટલું અંતર કાપે છે બેન? તો કે 2.5 કિલોમીટરનું અંતર કાપે છે, કાપે છે ને 2.5 કિલોમીટરનું. ના છેદમાં વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો પછી એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાની જરૂર નથી, કારણ કે આ અંતર આપણે કેમાં લીધું? કિલોમીટરમાં લીધું ને. અને છેદમાં શું આવી જશે? વેગ એટલે 5, 25 × 2, 50 થાય. તો અહીંયા જોજો, આ કિલોમીટરમાં છે અને આ કિલોમીટર પ્રતિ કલાક, છેદનો છેદ ક્યાં આવ્યો જાય? અંશમાં. કિલોમીટર કિલોમીટર કેન્સલ થઈ જાય, તો 1/2 એટલે 0.5 કલાક થાય. 0.5 કલાક એટલે આમાં લખી શકો ને 30 મિનિટ. અડધી કલાક એટલે કેટલી મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો? 30 મિનિટ થાય. તો 30 મિનિટનો સમય લાગે ત્યાં સુધી બેન ક્યાં પહોંચી જાય? તો બેન અહીંયા પહોંચી જાય ભાઈ. 30 મિનિટનો સમય લાગશે ને, 9 વાગે ચાલુ કર્યું હતું, તો 9 ને 30 એક્ઝેક્ટ ક્યાં હશે બેન? મેડમ ક્યાં હશે? તો ઓફિસે હશે. આ સમય કેટલો થાય? તો કે 9 ને 30 AM. એટલે મારે પેલા શું કરવું પડે? ઓફિસે પહોંચી ગયા ને, તો ઓફિસ આ અંતર અહીંયા છે, તો અહીંયાથી એક સીધી રેખા દોરીએ અને 9:30 થી એક સીધી રેખા દોરીએ આમ. ઓકે, તો આ અહીંયા પહોંચે છે અને એનો વેગ કેવો આપ્યો છે? જો અચળ આપ્યો છે, 5 કિલોમીટર પ્રતિ કલાક. એટલે પેલી છે ને, મારે ગ્રાફમાં અહીં રેડ પેનથી બનાવવું, રેડ માર્કરથી, તો વધારે મજા આવે. અહીંયાથી માર્ક છે ને આમ સીધી, તમારે આ રીતે આમ સીધી રેખા બનાવવાની હોય. મારી પાસે કદાચ થોડી કાઢાવડી થઈ શકે, માર્કર પેન હોય ને, એટલે તમારે આમ સ્કેલ ફૂટપટ્ટી લઈ અને આને આને આની જોડ દેવાનું, સમજો. પછી બેન છે ને એ ઓફિસે રહ્યા, કેટલા વાગ્યા સુધી રહ્યા? તો 5 વાગ્યા સુધી રહ્યા. ઓફિસે કેટલા વાગ્યા સુધી રહ્યા? તો 5 વાગ્યા સુધી રહ્યા. જો તો 5 વાગ્યાથી એક સીધી રેખા દોરવાની, અહીંયાથી એક સીધી રેખા દોરવાની. તો આ સીધી રેખા તો આપણે આમ તમારે ફૂટપટ્ટીથી કરવાનું. 5 વાગ્યા સુધી રહ્યા એટલે અહીંયાથી એક સીધી રેખા દોરવાની. તો ઓફિસે બેન અહીંયા સુધી રહ્યા, તો
તો અહીંયા સુધીનો ગ્રાફ કેવો આવે તો કે આવો આવે ને તો આ આ ખરેખર આમ અલગ માર્કર થી બતાવવું પડે ને તો હવે જો અહીંયા છે સ્થિર હોય કોઈ પદાર્થ એટલે કેવી આવે સુરેખા આવે ને અંતર વિરુદ્ધ સમયના આલેખમાં સ્થિર વસ્તુ હોય તો શું આવે સીધી લીટી જ આવે તો બેન અહીંયા સુધી રહ્યા હોય હવે અહીંયાથી રિક્ષામાં આવ્યો મેડમ પાછા શું સાંજે રસોઈ કરવાની હોય ને ઘરે જઈને મોડું થાય એટલે રિક્ષામાં આવ્યા જાતી વખતે કે પૈસા બચાવી લીધા પણ આવતી વખતે રિક્ષામાં આવ્યા જો અહીંયાથી રિક્ષામાં આવે છે કેટલી ઝડપથી આવે છે તો કે ફરી પાછો આ સૂત્ર મૂકવું પડશે v2 બરાબર x ના છેદમાં t તો હવે સમય કેટલો લાગે છે તો કે x ના છેદમાં v2 અંતર તો એટલું જ કાપશે ને 2 કિલોમીટર એટલે આ 2.5 જ આવશે વેગ કેટલો આવ્યો છે 25 આવ્યો છે જો આ એકમ એક તમને ખબર છે અને અહીંયા કિલોમીટર ના છેદમાં કલાક ઉપર આવી જશે આ જો આ થઈ જશે 1/10 1/10 કલાક એટલે 0.1 કલાક લખી શકાય અથવા તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય 60 તો 60/10 એટલે કે 6 મિનિટ લખી શકાય શું લખી શકાય બરાબર આ અથવા લખાય અહીંયા વચમાં અથવા 6 મિનિટ 6 આપણે સ્કેલમાં કેમાં બતાવ્યું છે તો કલાકમાં બતાવ્યું છે આના પાછા તમારે 5 થી 6 ના 10 ભાગ કરવાના કેટલા 10 ભાગ કરવાના અને એક ભાગ એટલે હાવ આમ આમ નજીક જ આવે જો આમ સાવ નજીક આવે એટલે તમારે અહીંયાથી લગો લગ લાઈન ફૂટપટ્ટીથી દોરવાની આમ બે ભેગી થઈ જતી હોય એવું દેખાશે ઓકે સમજાણું તમને 6 મિનિટમાં ઘરે પહોંચી ગયા ઘરે પહોંચી ગયા એટલે પાછું ઘર અહીંયા હતું એટલે અહીંયા આવી જાય ને સીધા એમ કે સર ઈ ઘરે કેમ કેમ કમ્પ્લીટ ઘરે પહોંચે અહીંયા ઘર છે ભાઈ એનું મેડમ નું ઘર ત્યાં છે હવે અહીંથી મારે આમ રેખા દોરવી હોય તો આમ લગો લગ જ આવશે એક્ઝેક્ટ ખબર એ નહીં પડે બે ભેગી થઈ જશે એવી રીતે આવશે જોજો આ થઈ ગયું લ્યો તમારે ફૂટપટ્ટીથી કરવાનું સમજણ તો આ હતો સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો મેડમને આપણે ઓફિસે મૂકી આવ્યા યા એને કામે કરી લીધું ઘરે પહોંચાડી દીધા તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના સ્વાધ્યાયના દાખલાઓની સાથે ત્યાં સુધી આવજો સોરી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહેવાની રહી ગઈ સ્કેલ માપ આપણે x નું લીધું y નું તો લખવાનું રહી ગયું જો સ્કેલ માપ આપણે વાત તો થઈ જ ગઈ છે આ અંતર આપણે ઓછું લીધું છે તો y અક્ષ પર બરાબર y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર તમે કેટલી કલાક લેશો સોરી y અક્ષ ઉપર અંતર છે ને તો આ જે છે 1 સેન્ટીમીટર બરાબર 0.5 કિલોમીટર આ લખીએ છીએ આ અગત્યનું છે પાછું કે સર તમે પાછા આવ્યા આ રહી ગયું તું જો લખવાનું મેં જોયું પછી ખબર પડી જો આમાં કે જો આમાં તો આ રહી ગયું છે તો આ તમારે આ લખવાનું સ્કેલ માપ તમારે લેવું પડશે ને કીધું જ છે રકમ આ સ્કેલ માપ પ્લેન કરો તો સ્કેલ માપ લખવું પડે એક્સ અક્ષનું લખ્યું હતું વાયનું લખ્યું હતું તો આ લખી નાખજો ઓકે તો ચાલો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં